ગુજરાત રાજ્યની સરકારે કે ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેના માટે રાજ્ય સરકાર તમામ કાર્યવાહી કરી રહી છે. જેમાં પણ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તેમાં ભરતી કરવામાં આવે તેવી માંગને લઈને સરકારી શિક્ષકોની ભરતી સમયાંતરે કરવામાં આવતી હોય છે. જેમાં 2 માસ પહેલાં 700 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી ત્યારે આજે ગુજરાતમાં 1300 જેટલા શિક્ષકોની ભરતી એટલે કે શિક્ષક સહાયકોની નિમણૂક સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જેમાં કેબિનેટ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભાવનગરમાં માજી રાજ સ્કૂલ ખાતે 66 શિક્ષકોની ભરતી અંગેના નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. તેમજ નિમણૂક થયેલા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવીને શાળામાં વિશ્વ સ્તરનું શિક્ષણ મળી રહે તે દિશામાં ભણતર માટે લઈ જવા માટે અપીલ કરી હતી. સરકારમાં માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ આ બંને વ્યવસ્થા છે. એ બંને વ્યવસ્થામાં 2 મહિના પહેલાં 700 ઉપર શિક્ષકોની ભરતી કરી, આજે આખા રાજ્યમાં થઈને 1300થી વધારે, કચ્છમાં 399, આજે ભાવનગરમાં 66 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે અને નવા નિમણૂક પત્ર પામનાર વિદ્યાર્થીઓને ઉમેદવારોને મેં શુભેચ્છા પાઠવી છે અને ગુજરાતને વિશ્વસ્તરીય શિક્ષણ મળે એ માટે તૈયાર થવાનો અનુરોધ પણ કર્યો છે.